बोले कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। भगवान ने तन आपो, मन आपो अने धन आपो, आ त्रण वस्तु आपड़ी भगवान ने अर्पण थाय त्यारे आ त्रण थी आपड़ी शुद्धि थाय, त्रणे नी शुद्धि थाय, शरीर थी थयेला पापो माथी मुक्ति मळे, मन आपवाथी मननी शुद्धि थाय अने मनना सूक्ष्म दोषो नाश पामे, धन आपवाथी पवित्र बने। आ त्रणे पवित्र बनावा माटे आ त्रण थी प्रभुनी सेवा करो। भगवान खुश थया छे बलि राजाना आटला ऊंचा उदारता पूर्वकना दान थी। दान करेलो कदी खाली जतो नथी, अनेक गणु થઈને એ પાછું આવડે છે, એનું વળતર અનેક ગણુ થઈને મળે છે। દાન કરનાર કદી ખાલી રહેતો નથી, એટલું યાદ રાખજો। આ અમારે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે અમે તો ખાલી ભરતબેન બૂમ પાડી દઈએ। આપણી તારીખ આટલી છે, હમણાં 22 ફેબ્રુઆરી 20 21 ને 22 ત્રણ દિવસનો આપણે ત્યાં જે કાલે આ દીકરીએ કીધું ને લોકાર્પણનો કાર્યક્રમ છે 20 21 22 ફેબ્રુઆરી 2022 માવતરધામ વડીલો માટે, આવી અનાથ ગરીબ દીકરીઓ માટે ગુરુકુલ, મોટો સત્સંગ ભવન, યજ્ઞશાળા, શિવાલય, ગૌશાળા, સાધકોની કુટીર, આ બધાયનું લોકાર્પણ છે આ ત્રણ દિવસ। બધાને જાહેર આમંત્રણ, અત્યારથી આમંત્રણ આપી દઉં છું, પધારજો। તમારા આમંત્રણને માન આપીને હું આવીને, હવે મારા આમંત્રણને માન આપજો, આવજો। બૂમત પાડવાની અમાર તો કહી દેવાનું કે આ ત્રણ દિવસ પ્રોગ્રામ છે, પછી ચિંતા એમને બધું, તમે ચિંતા ના કરશો, તમે તમારું જે કામ હોય એ કરો, રાત દિવસ ઉભા રહીને એ એમના બંને દીકરા ખડે પગે ઉભા રહીને સુંદર રીતે આખો પ્રોગ્રામ, આખો કાર્યક્રમ સંપન્ન ન થાય ત્યાં સુધી ઉભા પગે રહીને સેવા બજાવતા, આજે સેવા કરીને એનું ફળ મને જોઈ લો, પૂછી જોજો સેવાનું ફળ શું હોય। આ આપે ને એના કરતા મારો નાથ હજારો ગણો આપવા તૈયાર છે, પણ એ તો જોવે છે કે તમે કેટલું આપો છો સેવાના ફળ। આજે એમને પૂછો, બે દીકરાને આજે જોયા, એમને ખુશી થઈ, આનંદ થયો કે સેવા કરો છો ને બેટા, એટલે આ બધું તમને ભગવાન તમારા ઉપર મહેરબાન છે। આજે આ પૂરો પરિવાર કેટલા પ્રેમથી અને આવા સેવાકીય કાર્યમાં, આજે કેવળ મારી વાત નથી કરતી, આજે અલકાબેને પણ જ્યારે એમ કીધું કે ભાઈ આ કરવાનું છે, તો આજે પોતાના શરીરે ભલે તકલીફ હોય છતાંય પણ એ કામમાં દોડતા રહ્યા। સેવાનો મોકો મળે ને દોડો, અને એમને બધાને પાછો લાભ અપાવ્યો। ગાયત્રી પરિવાર વાળાને પણ કહ્યું કે બેનો તમારે આ સેવા કરવાની છે, બધા તૈયાર થઈ ગયા, સેવા જ્યાંથી મળે ત્યાંથી લેવી, સેવા કરીએ તો મળે, હા પછી આશા નહીં રાખવાની પણ મળે જ, એનો નિયમ છે, ખાલી કશું ક્યારે કઈ થતું નથી, મળવાનું જ છે, એટલે ચિંતા નહીં કરો, પણ સેવાનો લાભ બહુ મોટો છે। ભગવાન ખુશ થયા, પ્રસન્ન થયા, અને ભગવાન કહેવા લાગ્યા કે બલિ તે આટલું મોટું દાન કર્યું, ઉદારતાથી આટલું દાન કર્યું ને, માટે હું તારા પર બહુ ખુશ છું અને તને સુતલ પાતાળનો રાજ આપું છું। સાત પાતાળ છે, એમાં સુતલ પાતાળ જે છે ને એ બહુ સારામાં સારું, સ્વર્ગ કરતા પણ સારું કહેવાય છે, એ આખો રાજ બલિને આપે છે, અને બલિને એમ કહે છે કે હું તારા બધા દરવાજે પહેરો ભરીશ। આપી તો જુઓ મારો નાથ તો કેટલો ફિદા થઈ જાય, આ દરવાજે વોચમેન ની સેવા કરવા માટે તૈયાર થઈ ગયો, અરે એને આપો પછી જુઓ એનો કમાલ કેવો થાય। આપણા વોચમેન નું ખબર નહીં ક્યારે ફૂટી જાય, નક્કી નહીં, પણ આ ઉપર વાળો વોચમેન બની ઉભો રહ્યો હોય તો
તાકાત છે કોઈ? ભગવાન સ્વયં દરવાજે પહેરો ભરવા ઉભા રહ્યા. સેવા જાતે સ્વીકારી લીધી, મારા ભક્તની સેવા હું કરીશ, મારું કામ. ભગવાન ભગવાન કહે છે મારું કામ ત્યાં કર્યું ને, હું તારું કામ કરીશ. અને ફેરો ભરવા માંડ્યા ભગવાન. લક્ષ્મીજી વિચાર કરે કે આ તો ગયા એ ગયા, આ ભક્તોની પાછળ આટલું ગાંડું થઈ જવાનું, મને ભૂલી જાઉં છું. એટલે લક્ષ્મીજી પાછા શોધતા શોધતા સુતળ પાતાળમાં પહોંચ્યા. ભગવાનને દરવાજા ઉપર પહેરો ભરતા જોઈને કહેવા લાગ્યા મનોમન, ઓહો, નોકરનું કામ કરો છો, વોચમેનનું કામ કરો છો, આટલા બધા ફીદા થઈ ગયા. ભગવાને કહ્યું કે બોલશો નહીં. લક્ષ્મીજી અંદર ગયા, બલિરાજાને મળ્યા. બલિરાજા પૂછે છે કે હે દેવી, આપ કોણ છો? લક્ષ્મીજી કહે છે હું તમારી ધર્મ ભગિની છું, ધર્મની બહેન છું. ખુશ થયા બલિરાજા, આવો આવો પધારો. ભલે પધાર્યા, ખૂબ સરસ આગતા સ્વાગતા કરી છે બેન, બેન સરસ રીતે રાખ્યા છે. શ્રાવણી પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજી વિચાર કરે છે કે હવે આ બહુ દિવસ થયા, મહેમાન ગતિ પૂરી કરીએ અને ઘરવાળાને છોડાવીએ. લક્ષ્મીજીએ કહ્યું કે હવે રજા લઉં, પણ આજે શ્રાવણી પૂર્ણિમા છે, હું તમને રક્ષાસૂત્ર બાંધીશ. અને લક્ષ્મીજીએ બલિરાજાના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું છે. એન બદ્ધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલ, એન પ્રતિબદ્નામિ રક્ષેવાચલ વાચલ. તમારી સર્વ રીતે રક્ષા થાઓ બેન. રક્ષા બાંધે ને એટલે મનોમન હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, તારું સ્મરણ કરીને મારા ભાઈના હાથે રક્ષા બાંધું છું. અત્ર તત્ર સર્વત્ર જ્યાં પણ ફરે મારો ભાઈ, તું એની રક્ષા કરજે. બલિરાજા ખુશ થયા, આજ સુધી આવું તો ક્યારેય મળ્યું નહોતું. એટલે બલિરાજા કહે છે કે બેન, તું મારા ઘરેથી ખાલી હાથે ના જાય, કઈ માંગ. લક્ષ્મીજી કે શું માંગ, મારી પાસે તો બધું જ છે. તો કે જે ના હોય એ માંગ, તારી પાસે ના હોય એ માંગ. તો કે પેલો જે પહેરો ભરે છે ને એ એકલો જ નથી, બાકી બધું જ છે. બલિરાજા કહે હે. લક્ષ્મી નારાયણને બલિરાજાએ ઓળખ્યા, બંનેના ચરણ ધોયા છે, બંનેનું ખૂબ સરસ અભિવાદન સ્વાગત કર્યું છે, ભગવાનની ક્ષમા યાચના કરી છે બલિરાજાએ. અને ધર્મ ભગીની બહેન બનીને આવેલા લક્ષ્મીજીને કહ્યું છે કે જાઓ બહેન, હું તમારા સ્વામીને મુક્ત કરું છું. પ્રભુ હવે તમારે પહેરો ભરવાની નથી જરૂર, મારી બહેને તમને મુક્ત કરાવી દીધા. આમ લક્ષ્મીજીએ ભગવાનને મુક્ત કરાવ્યા. આવી લક્ષ્મી બનજો કે ક્યારેક મારા ભાઈઓને કઈ એવી મૂંઝવણ આવી જાય, ક્યાંક તકલીફ આવી જાય તો છોડાવજો, પણ વધારે અંદર ધક્કો ના મારતો, એમને મુક્ત કરજો. લક્ષ્મીજી બલિરાજાને લઈ, નારાયણને લઈ અને પોતાના ધામ ગયા છે. કહેવાયું છે કે ત્યારબાદ કલ્પના અંતે નૈમિત્તિક પ્રલય થયો, ત્રણેય લોક ડૂબી ગયા છે. હયગ્રીવ નામનો જે દાનવ હતો એ વેદોને હરી ગયો, અને તે વેદોને પાછા લાવવા માટે ભગવાનને મત્સ્ય અવતાર ધારણ કરવો પડ્યો છે, એની પણ લાંબી કથા છે. મનુ મહારાજનું માધ્યમ લઈ સત્યપાલ નામના રાજાને શ્રદ્ધા નિમિત્ત બનાવી અને ભગવાને એક નાની સરખી માછલીનું રૂપ ધારણ કરી ધીમે ધીમે પોતાનું સ્વરૂપ મોટા મોટું કરતા ગયા અને વિરાટ માછલીનું રૂપ ધારણ કર્યું છે. અને ડૂબી ગયેલા હરી ગયેલા એ ભેદોને તેમને બચાવ્યા છે. પુનઃ સૃષ્ટિની સૃષ્ટિનું નવ નિર્માણ થાય છે. બોલે મત્સ્યાવતાર કી ભગવાને આ સૃષ્ટિની રક્ષા માટે માછલીનો પણ અવતાર લીધો.
भगवान माछली पण बन्या बदन नवाई लागती हशे कि आ केवू कहेवाय पण भगवाने आवा अवनवा रूप धारण करीने आपणने बधाने एक संदेश आप्यो छे कि हवे कोई एवू ना विचारता कि अहींया भगवान न होय बधी जग्याए हूँ बैठो छुं बधा ज स्वरूप मारा छे आपणने भगवान निर्देश करवा मांगे छे त्यारबाद सूर्य सोम वंश प्रकरणमां नवम स्कंधमां भगवान शंकर की कृपा थी नाभाग ने त्या महान भक्त अंबरीश नो जन्म थाय छे। नाभाग बहु परम भक्त छे एनी घणी बधी कथाओ बधाए सांभळी हशे। भक्त अंबरीश भगवान नु आराधन करवामां सतत मस्त बनीने रहता ભગવાનના ભક્તોની કથાનું ચરિત્રનું સતત સ્મરણ કરવું ચિંતન કરવું આ એક જ વાતો બધા કથાકારો કહેતા હશે પરંતુ આ કથાના મર્મને બહુ હૃદયમાં રાખવા જેવું છે। ભક્ત અમરીશ સંકલ્પ સાથે એકાદશીનું વ્રત કરતા આ એકાદશીનું વ્રતનો મહિમા બહુ મોટો છે પણ એ વ્રત કેવી રીતે થાય ને એ બહુ ઓછા લોકો જાણે છે બહુ ઓછા લોકો જાણે છે। દસમના દિવસથી રાત્રિથી ભોજનનો ત્યાગ કરવો પડે દસમની સંધ્યાથી ભોજનનો ત્યાગ કરવો પડે એકાદશીના દિવસે બિલકુલ જ કશું ના લેવાય નિરાહાર રહેવું પડે બારસના દિવસે ભગવાનનું આરાધન કરી ભગવાનને ભોગ લગાવી અને પ્રસાદ લઈ શકાય અને તે પણ બહુ જ સામાન્ય આમ 36 કલાકનો આ પીરિયડ હોય છે। આ 36 કલાકના પીરિયડને સાચવીને જે એકાદશી વ્રત કરે એ વ્રત સફળ કહેવાય પણ આપણને તો એમ કીધું છે કે જ્યાં ત્યાં ફરો ત્યાં ચરો પણ એકાદશી કરો એટલે આ બાજુ આના ખૂણામાં જાય ને તો ત્યાં સિંગદાના હોય વળી બીજા રૂમમાં જાય ને ત્યારે પેલી વેફર તરેલી હોય ત્રીજા રૂમમાં જાઓ ને ત્યારે ક્યાંક બીજું કંઈક મૂકેલું હોય ચોથા રૂમમાં જાઓ તો દૂધપાક મૂકેલો હોય જ્યાં જાઓ ત્યાં જ્યાં ફરો ત્યાં ફરો જે ચરવું હોય તે ચરો પણ એકાદશી કરો અને એક આ બધા દિવસોમાં ના ખાય ને એટલું એકાદશી દિવસે ખાઈ કાઢે જાત જાતનું બનાવે ભગવાને નિરાહાર રહેવા એટલા માટે કીધું કે એ દિવસે તમારી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ 11 વસ્તુને સંયમમાં રાખવાની છે એટલે એ દિવસે કશું ના કરાય ભગવાનનું નામ લેવાય એ એટલું જ ખવાય આ મોઢાથી એનું સ્મરણ કરાય ને એટલું જ ખવાય તો આપણે તો 11 વસ્તુ બનાવી દઈએ અને પાછા ભોજનમાં જઈએ ત્યારે કહીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ। હવે બધા બધું એકાદશી કરે છે કોને મળ્યું ખબર પડી કઈ ઉપરથી કાગળ બગડ આવ્યો કે ફોન બનાવ્યો કોઈને ભાઈ કરજો 11 વસ્તુ નહીં 15 વસ્તુ ખાઈને કરજો પણ વૈકુંઠ મળે છે કોઈને ફોન આવ્યો ભાઈ તો કહેજો એકબીજાને કરે બધા ભાવ છે એકાદશી એકાદશી એટલે એકાદશી કરી નાખીએ છીએ બાકી સાચા અર્થમાં આ રીતે થાય તો કરજો પ્રયત્ન કરવાનો 36 કલાક તમે શરીરને કશું નહીં આપો ગમે તેવી ગાંઠ હશે ને એ ગાંઠ ઓગળી જશે। જ્ઞાનવત્સલ સ્વામી કહેતા કે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર રિસર્ચ કરવામાં આવ્યું આખા વર્ષના 20 થી 22 દિવસ તમે નિર્જળા રહો
तो तमारा शरीर ना कितना ही बदार रोगो मरी जाए। आपना शास्त्र ने एक एक बाबत विज्ञान सम्मत छे, इतने ऋषि मुनियों यहाँ व्रत बतावया छे। थाय तो अभी रीते व्रत कराए એમાં મજા આવે આ એકાદશી નું વ્રત કરતા અને એક વખત દુર્વાસા ઋષિ એમને ત્યાં આગમન થયું એકાદશીના પારણા એકાદશી નું વ્રત પૂરું થયું તો પારણા કરવાના હતા દુર્વાસા ઋષિ આવ્યા દુર્વાસા ઋષિએ કહ્યું કે આજે તો અમરીશે કહ્યું કે આજે તમે તમારા હાથે પારણા થશે તમે પધાર્યા છો દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા બહુ જ મોડું થતું હતું પારણાનો સમય વીતતો હતો એટલે ભક્ત અમરીશે ઠાકોરજીના ચરણોમાં ધરેલા તુલસી દળને લઈ સ્મરણ કરી અને મોઢામાં મૂકીને પારણું કરે છે દુર્વાસા ઋષિને આવતા મોડું થયું મોડું થયું ઉપર મોડું તો આવવાનું ઉપર ક્રોધ કરવાનો મોડા આવ્યા અને ક્રોધે ભરાયા હે તું તો કહેવાનો ભક્ત છે તે મને મૂકીને પારણા કરી લીધા હશે મારે મોડું થયું એટલે તે ખાઈ લીધું હશે એમ કરીને એના ઉપર બરાબર ક્રોધે ભરાયા અને એને શ્રાપ આપવા લાગ્યા કૃત્ય છોડી ત્યારે અમરીશ બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાન શ્રી હરિ નારાયણનું સ્મરણ કરવા લાગ્યા જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ I'm not.